અમદાવાદની અંદર હમણે કાર્યક્રમ કરવા માટે ગયો એટલે અમદાવાદ વાળા ભાઈએ મને કીધું, મને કે ગામડામાંથી આવો છો? મેં કીધું હા ગામડામાંથી આવું છું. મને કે ગામડામાંથી આવતા હોય તો ગામડાની કંઈક વાત કરો. એટલે મેં ગામડાનું એક કવિતા એમને સંભળાયું કે અમારું ગામડું કેવું હોય અને તમારું શહેર કેવું હોય. તમે બધા ગામડાની અંદર રહો છો, હું ગામડામાંથી આવું છું. મેં ગામડાનું કવિતા એમને સંભળાયું કે કેવું અમારું ગામડું હોય, અમારો કવિ વર્ણન કરે કે ગામ કેવું હોય. તો કે ચબુતરા ને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ઘી દૂધ તણા ખજાના હોય, ગાય ગોવાળ ને ગાડા હોય, ધણખૂટ ને વળી પાડા હોય, હૈ હુતાર ને મોચી હોય, વાળંદ લુવાર ને ગાંચી હોય, શેરીએ ગલીએ નાકા હોય, રસ્તા એના કાચા હોય, કેડી વાંકી ચૂકી હોય, બાયુ ના કમરે કૂંચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ થાય ત્યાં ગારા હોય, ગામમાં એક ગોર હોય, ઈ હારા કામમાં મોર હોય, રૂપ નીતરતી નારી હોય, જેની આંખો તેજ કટારી હોય, વળી લાજ શરમની મારી હોય, જાણે પાદરની પણી આરી હોય, એનું આંગણું ગારથી લીપેલ હોય, પાછું દિવેલિયાથી દીપેલ હોય, એના આંગણે તુલસી ક્યારો હોય, અને યા સંતોનો ઉતારો હોય, શહેર કરતા તો સારું હોય, ઈ ગામડું અમારું પ્યારું હોય. વાહ, છૂટક તાળીઓ બદલ ધન્યવાદ. ફ્લેટ ફ્લેટ એકદમ. હા, તમે થોડી ઘણી તાળીઓ પાડી બદલ ધન્યવાદ. આવું મેં ગામડાનું વર્ણન કર્યું એટલે શહેર વાળો એક ભાઈ ઉભો થયો, મને કે હું ગામડાની આ કંઈક કરો છો, ગામડામાં શું છે? મેં કીધું તારા શહેરમાં શું છે? મને કે જે છે એ બધું શહેરમાં છે. મેં કીધું શું છે તારા શહેરમાં? મને કે આમ જો, એક એક કરોડ રૂપિયાના અમારા બંગલા. એટલે મેં એને તરત જ કીધું, મેં કીધું ભલા માણા, ગામડાની અંદર અમારે આવા બંગલા ન હોય, અમારે તો વીઘા એકના ફળિયા હોય અને માથે દેશી નળિયા હોય, અરે તમામ અહીંયા બળિયા હોય પણ કાયમ મોજે દરિયા હોય. આટલું મેં કીધું, વધારે ફૂલાઈ ગયો. મને કે એક એક કરોડ રૂપિયાના બંગલા એટલું નહીં, દસ દસ લાખ રૂપિયાના અમારા ટોયલેટ છે. ટોયલેટ કીધું ને મારી ચોટલી ખીતો થઈ ગઈ. મેં કીધું જો ભાઈ, બંગલા તારા મોટા ઈ વાત જોડે હું સહમત, પણ ટોયલેટ અમારા મોટા. હા, આ મોડું મોડું સમજાશે, કારણ કે આ લાંબી વાટના ફટાકડા છે. મને કે ટોયલેટ તમારા મોટા? મેં કીધું હા. તારું ટોયલેટ કેટલાનું થાય? મને કે 10 લાખનું. મેં કીધું અમે તો હવારે લોટો ભરી અને નરસિંહભાઈ ના ખેતરમાં બેસીએ ને એટલે 4 કરોડનું થાય. અને એને મેં આગળ કીધું 10 લાખના ટોયલેટમાં તું એકલો જ બેહી, અમે 4 ખૂણે 4 બેઠા હોય બીડી ટેકાવી ટેકાવી. એ નરસિંહભાઈ, બોલો મગનભાઈ, મજામાં? ઘઉં મજામાં. 3 સાલ દીકરીને લગ્ન લીધું કે લીધું, મુજાતા નહીં, હું બેઠો હશ. હવે ક્યાં બેઠો એ તો તું જો. એને મેં આગળ કીધું કે આ 10 લાખનું ટોયલેટ તારાથી બદલાય નહીં, અને અમને નરસિંહભાઈનું ન ફાવે, કાલ મગનભાઈનું, એ 7 કરોડનું હોય. હા, હાલતા ટોયલેટ બદલી નાખીએ. અને તમે જો અત્યારે જમીન મકાનનું કેવું ઉપડ્યું છે, જેની પાસે હતી એને વેચી નાખી, નહોતા એ મીંડા દલાલી કરવા, પણ હાલે બે નું લ્યો. અને જે માણસ કાંઈ નો ધંધો કરતો હોય ને એ જમીન મકાનનું કરતો હોય, 10 માંથી 9 જણા તમને એવું કહે કે અમે લે વેચનું કરીએ છીએ. એટલે લેવાનું કે વેચાવાનું? હવે જે માણા જેવો ધંધો કરે એવા વિચારો મગજમાં હાલતા હોય, એક ભાઈ જમીનો વેચાવે એટલે કે જમીન દલાલનું કામ કરે. હવે બરોબર એના લગ્ન હસ્તમેળાપ થયો, અણવરને પૂછ્યું, એ કે જૂની શરતની છે કે નવી શરતની? અણવર કે પરણી લે, આપણું ટાઈટલ ક્યાં ક્લિયર છે? હા, નક શ્રી સરકાર થઈ જાય. આદત, જે માણા જેવો ધંધો કરે એવા વિચારો એના મગજની અંદર ચાલતા હોય. એક કાકા કાપડનો વેપાર કરે, આખો દિવસ કાપડ વેચે, રાતે હુતાતા સપનું આવ્યું, સપનામ ગરા ગાયું. ઈ કે કાકા એક 1/2 મીટર આપજો, અને કાકાએ ધોતિયાનો છેડો પકડ્યો આ બાજુથી, ચાડ લઈ જાય. કે થોડી વાર થી ત્યાં બીજો ગરા ગાયો, ઈ કે કાકા એક 1/2 મીટર આપજો, અને કાકાએ આ બાજુથી છેડો પકડ્યો, ચાડ લઈ જાય. અવાજ થયો ને એમાં કાકી જાગી ગયા. કાકી કે જાગો ને, 1/2 મીટર તમારે હાટું રાખો, બધું નો વેસી નાખતા એક આમટું. કે આદત,
જે માણા જેવો ધંધો કરે એવા વિચારો મગજમાં ચાલે. રામાયણની સિરિયલ આવતી હતી, તમે બધાએ જોઈ હશે, પણ તકલીફ એટલી જ હતી. તે વખતે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા અને પોર્ટેબલ ટીવી હતા, એના બટન બહુ કડક આવતા. મેં મારા પાડોશી બેનને એક દી પૂછ્યું, મેં કીધું રામાયણનો આજનો હપ્તો જોયો? મન કે હાણસી નો જડી. અરે મેં કીધું હાણસીને રામાયણના હપ્તા શું લેવા દેવા? મન કે ચેનલ હાણસીએ હાણસીએ ફેરવી છે. સિરિયલ જોવાની મજા એટલા માટે આવતી કે ઉપર દ્રશ્ય ચાલે, નીચે સ્ક્રોલિંગમાં જાહેરાત ચાલે, આ બેનો સમન્વય થાય, એમાંથી હાસ્ય નિષ્પન્ન થાય. બરોબર, રામ ધનુષ ભાંગી અને આમ કરીને આમ કટકા નીચે મૂકે, તરત સ્ક્રોલિંગમાં જાહેરાત આવે, વેલ્ડિંગ માટે મળો ડાલી ચાર રસ્તા. આ તારું બાપ માંડ માંડ ટ્વીટ્યું છે, આના વેલ્ડિંગ થાય. રામાયણની સિરિયલ ગઈ, એના પછી મહાભારતની સિરિયલ આવી. મહાભારતની સિરિયલ આવી ત્યારે આપણી પાસે કલર ટીવી આવી ગયા હતા. એવી સિરિયલ બનાવેલી સાહેબ બી આર ચોપરાએ, એક કલાક માટે રોડ ઉપર કરફ્યુ લાગી જતો હતો સાહેબ, એવી સિરિયલ બનાવેલી. એમાં ભીમને દુર્યોધન લડે, અર્જુનને ભીષ્મ લડે, અર્જુનને કર્ણ લડે, આ બધાએ સાચું લડે. પછી તમે ટીવીના ખૂણામાં જોવો ને, ખૂણામાં તો અહીંયા સૈનિકો આમ નામ કરતા હોય, એ પાછા અંદરો અંદર વાતો કરતા હોય. એટલે તમે કેટલા ભાઈઓ? એ કે અમે છ. તે શું કરો બધાય? એ કે બધાય આમાં જ છીએ, સૈન્યમાં જ ભરતી થઈ ગયેલા. બોલો, પગાર બગાર આપે? એ કે ના ના, ઉપાડ કરવી છે. લાય લાય માવો પીડ્યો છે માવો? એ કે અડધો હતો ખાઈ ગયો. માણેકચંદ છે માણેકચંદ? એ કે ના ના, માણેકચંદ એ ખાઈ ગયો. તો હું કામ જીવો લુખે છો? એ કે એમ કરીને તલવાર મારે. આપણને એમ થાય કે મહાભારતના યુદ્ધમાં મરી ગયા, પણ માવા હાટું ગયા હોય. આવી મહાભારતની સિરિયલ જામેલી. મારા મિત્રનો નાનો એવો 7-8 વર્ષનો દીકરો, આખું મહાભારત એના મગજમાં. એક દી એના ઘરે જઈને મેં પૂછ્યું, એટલે મેં કીધું ક્યાં ગયા તાર પપ્પા? એને મને મહાભારતની ભાષામાં જવાબ દીધો. મન કે પિતા શ્રીને તાત શ્રી તો અત્યારે હસ્તિનાપુર ગયા છે. એટલે મેં કીધું તું વડોદરામાં હસ્તિનાપુર લાવ્યો ક્યાંથી? તરત મેં બીજો સવાલ કર્યો, મેં કીધું ક્યાં છે તારા મમ્મી? મન કે માતુશ્રી તો અત્યારે કોપ ભવનમાં છે, એટલે ચોકડીમાં પાછળ ક્યાંય કપડાં બપડાં ધોતા છે. પણ મેં નક્કી કર્યું કે આ બાળક છે, બાળકની સાથે જાજી માથાકૂટ થાય નહીં, અહીંથી નીકળી જવાય. હું નીકળતો તો નહીં ને મને પૂછ્યું, મન કે કાકાશ્રી પિતાશ્રી આવે તો શું સંદેશો આપું? મેં કીધું કે જે શકું નહીં આવ્યો તો. એટલે તારા બાપને ખબર પડે. આવી હું આદતની વાત કરતો હતો, એમાં એક ભાઈ ઓડિયન્સમાંથી ઊભા થયા. મન કે બધાને ધંધો અસર કરે, તમને ડાયરા વાળાને ધંધો અસર ન કરે? મેં કીધું ભાઈ અમને અસર કરે, અમે આખી રાત ડાયરો કરીએ, દિવસે કોમામ હોય. કલાકારો લગભગ સવાર 7 વાગ્યાથી 2 વાગ્યા સુધી તો કોમામાં જ રહે. એટલે મેં એમને વાત કરી કે અમે સાસણગીરની અંદર ડાયરો કરવા માટે ગયા હતા. આમાં સાસણગીર કેટલા ગયા છે? છે એક બે જણા છે, ન ગયા હોય તો જી આવજો તમારા ખર્ચે. હા, ખર્ચો તો હું ન આપું ને એમને. યા 11 હાથ લાંબા સિંહ 11 હાથ લાંબા સાહેબ, પણ કેવા ડાલા મથો દ હથો અન મોઢે જબરી મૂછા, પાછું દોઢ વાંભનું પૂછા. ઈ વકરાયેલ રાજા વનનો હાથ હાથ દીની હામટી અને લાંઘણ ભરડો લે, તોય ડગ ન હાવજ દે પછી પુળા ભરખવા પાલિયા. આવા ડાલા મથા હાવજો, થાળી થાળી જેવડા પંજા ઉલાળતો આવતો હોય, ગે 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 કરતો આવે, ચશ્માના નંબર ઉતરી જાય. 7 ફૂટની વંડી 3 ફૂટની લાગે, પગમાં કપાસ્યું તો રહે જ નહીં. આવા ડાલા મથા સિંહ જે જગ્યાએ વસે એવી જગ્યાએ અમે ડાયરો કરવા માટે ગયા. હવે સાંજે 7 વાગે અમે પહોંચ્યા. ભાઈ થોડીક શાંતિ રાખજો રસોડામાં, હા, અને તમારે કઈ વહીવટ કરવાનો છે તો શાંતિ રાખો, તમને ગમે છે ને તો બોલું. હા બસ, તો થોડીક શાંતિ રાખો એટલે સારું રહે એમ, કારણ કે ગામ તમારું, વાહો અમારો, હું ઘરે કઈને આવ્યો છું, હાજો નરવો આવવાનો છું,
બીજું આ તો વિનંતી જ કરાય ને, હવે તમારા ગામમાં મારે શું કરાય બીજું કહો, કારણ કે આ તો રાજપૂતોનું ગામ છે ભાઈ. પ્રેરણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું અને મૂછે તાનું, ગવડાવવાનું અને ગાવાનું, ક્રૂર સુરવીરતાનું અને પ્રભુ કૃપાનું અને વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, એ રણ ચડવાનું ના મુર્દાનું કામ નથી ભલા માણસો. એવા રાજપૂતો ભેગા થયા છે એટલે આપણને એમ થાય ઘડીક બે ઘડી તમને આનંદ કરાવીએ. હવે હારી હારી વાતો કરું જો તમને ગમતી હોય તો, બાકી છો તમે બધા સમજદાર. હા, આવું સમજદાર ઓડિયન્સ અમને ક્યાંય મળ્યું નથી. આજ બધા સમજદાર મળ્યા છે અને આવું હું રોજ રાતે કહું છું. ના પણ ખરેખર તમે સમજદાર છો. ખરેખર કેવા સમજદાર છો એટલે મને કહેવાનું મન થાય કે માણસો એવા મજાના મળે કે હામે મળે અને ખજાના મળે. માણસો એવા મજાના મળે કે હામે મળે અને ખજાના મળે. હેત કરી અને કરે હાથ લાંબો, મંદિર ખરા પણ આવા ધજાના મળે. મંદિર ખરા પણ આવા ધજાના મળે. એવા માણસો આજ તમે માઢુડા મળ્યા છો ખરેખર. હવે સાંજે 7 વાગે અમે સાસણગીરમાં કનકાઈ માતાના મંદિરે પહોંચ્યા. હવે બાપજીએ અમને પહેલા 7 વાગે ચા પીવડાવી, 8 વાગ્યા એટલે કે જમવાનું તૈયાર છે. હવે શબ્દો ઉપર ધ્યાન આપજો તો જ આ જોખ સમજાશે, નહીંતર ઉપરથી જાય. 8 વાગ્યા એટલે કે જમવાનું તૈયાર છે, જમી લો. હવે અમને શું જમાડ્યું એ તમને કહું. ડુંગળી બટેકાનું શાક, બાજરાનો રોટલો, ખીચડી કઢી, મરચા, અથાણું, દૂધ, ચટણી, આવું બધું અમને ખવડાયું. આને વિરુદ્ધ આહાર કહેવાય? આ લાંબા ગાળે જવાબ દે. આ ધીરે ધીરે લાઈટ થાય, કારણ કે બધા 60ના બલ્બ ન હોય, અમુક 40ની ટ્યુબ લાકડી હોય. એ થાય થાય ને ખવાર સુધી લબુક જબુક થાય. હા, અને કંપની ફોલ્ટ હોય, એ કારીગરથી રિપેર ન થાય, એને પાછું કંપની મોકલવું પડે. એટલે અમુક જે દાંત ન કાઢતા હોય એમાં અમારો કંઈ વાંક ન હોય, કારણ કે એ સર્કિટ જ એને ફિટ ન થઈ હોય. આ બધી સર્કિટો ઉપરથી ફિટ થાય. આવું બધું અમને જમાડ્યું. રાતે 2 વાગ્યા સુધી ડાયરો કર્યો. 2 વાગે ડાયરો પતાવીને નીકળતા હતા. બાપજી આડા ફેર્યા, એ કે જવાય નહીં, હુઈ જાઓ, અહીં સિંહ છૂટા ફરતા હોય. મેં કીધું બાપજી જવા દો, તમારી પાસે નથી રહેવાની વ્યવસ્થા, નથી હોવાની વ્યવસ્થા, નથી જવાની વ્યવસ્થા. અમારો કાફલો છે મોટો, આમાં તકલીફ થાય. મને કે નહીં, હુઈ જાઓ. પરાયણે એક રૂમમાં પૂર્યા. પણ જે ખોરાક અમે રાતે 8 વાગે ખાધો હોય, ડુંગળી બટેકાનું શાક, બાજરાનો રોટલો, ખીચડી કઢી, મરચા, અથાણું, દૂધ, આ બધું અમને હોવા દે. સવારના 5 વાગ્યા ને એક હામટી મેમુ આવી. હવે યા તો લિમિટેડ વ્યવસ્થા. પહેલું જ અમારા ભજનિક ને જડી ગયું, એને તો અંદર બેહીન તરત આદત પ્રમાણે ભજન ચાલુ કર્યું. ભાઈ જો તારે અમને એ જડિયા રે સાચા એ સાગર ના મોતી, જોતા રે જોતા અમને જડ્યા સાચા સાગર ના મોતી. એને એકને જડી ગયું, પણ બહાર ઉભો તો એને તરત ભજન ચાલુ કર્યું. મંગલ મંદિર ખોલો, એ દયામય મંગલ મંદિર ખોલો. પછી તો જીવ માથે આવી ગયો, તો મીંડો ટીપું તાણવા. તારે દ્વાર ઉભો શિશુ ભોળો, એ દયામય મંગલ મંદિર ખોલો. એની પાછળ ઉભો તો એને વિકટ સમસ્યા, એને તરત ભજન ચાલુ કર્યું. કેમ કરીએ રે અમે, કેમ કરીએ દવ લાગ્યો છે ડુંગરીએ અમે, કેમ કરીએ. એક કડી ગાય મૂકી દે તો વાંધો નહીં, એને બીજી ઉપાડી. હાલવા જઈએ તો અમે, એ હાલી ન શકીએ એ વાલા તોડી ગયો આખો.
એ બેસી રે રહીએ તો અમે બળી મરીએ, દવ લાગ્યો છે ડુંગરીએ અમે કેમ કરીએ. એની પાછળ ઊભો તો એને ગંભીર સમસ્યા, એને સીધો લોટો ઊંચો કર્યો. ઇતની શક્તિ, ઇતની શક્તિ હમે દે ના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. આટલું કીધું તો એ દરવાજા ખુલ્યા નહીં, એટલે એને તીણા અવાજમાં ભજન ચાલુ કર્યું. આ દિલડા ના દર્દો એ દર્દી દિલ જાણે, એ વૈદ હકીમો ને એ ડોક્ટરો ને યા નથી સમજાતું, નથી રહેવાતું હવે. એની પાછળ ઊભો તો એનો કાર્યક્રમ પૂરો. એને તરત ભજન ઉપાડ્યું. પગ મન ધોવા દ્યો રઘુરાય, સક મને પડ્યો છે મન માય. પગ મન ધોવા દ્યો. શું થયું ભાઈ તને? શક નથી પડ્યો ને? વાહ, આ ભાઈ માટે જોરદાર તાળી વગાડો. જો આ બોલવા વાળા ઉપર રૂપિયા નાખ્યા, આ માં ખોડલ ની કૃપા કહેવાય. બોલો ને, અમારી ઉપર કોઈ નાખે નહીં, અમે ક્યાં મોલ્લા માર્યા. વાહ વાહ, ખોડલ માં ઘણું આપે. આપે ઈ હો વરા ના થાય, નો આપે ઈ 150 વરા ના થાય. ભલે હેરાન થાય, આપણે હું વાંધો છું. બરોબર ને ભાઈ? હા, આપણે શું કામ નકામું. આ મારે ખાલી એક રાત રહેવું નકામ. આ જુવાનિયા બેઠા, મારે જુવાનિયા ની બે ચાર વાતો કરવી. મને જુવાનિયા બહુ ગમે ખરેખર, મને અંતરથી વાલા લ્યો. સેજ કોક મોઢું મલકાવે તા ગદબભાઈ બકરી આલી જાય, ઈમાં લાગે. ઈમાં અત્યારે વોટ્સએપ નો યુગ. હમણાં એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને વોટ્સએપ ઉપર મેસેજ કર્યો, બકા ક્યાં છું? હવે છોકરા ફેંકવામાં તો નંબર વન, એટલે પાછો છોકરાએ મેસેજ કર્યો, એ કે બકા અત્યારે મર્સિડીઝ લઈને મારા પપ્પાને એરપોર્ટ ઉપર લેવા જાઉં છું. છોકરીએ તરત હામે મેસેજ કર્યો, બકા જૂઠું નહીં બોલવાનું, તું જે સિટી બસમાં ઊભો ઊભો મુસાફરી કરે છે એની પાછળની સીટે હું બેઠી છું, અને મને ખબર છે લુખેશ તારી પાસે ટિકિટના પૈસા નથી. અને છોકરાની સગાઈ થાય એટલે છોકરીએ મોબાઈલ લેવાની જરૂર નહીં, આ લુખેશ આપે. એમાં અત્યારે યુનિનોન ને વિડીયો કોલ ની સ્કીમો, રાતના 10 વાગ્યા પછી ફ્રી ટોક ટાઈમ. મારો રામ જાણે હું વાતું કરે છે, રાતના 10 વાગ્યા નથી, ધાબે સીડ્યા નથી. મારી પાડોશીની દીકરીની હમણાં સગાઈ થઈ, રાતના 9:45 વાગે ધાબે ચડી, પાછળ પાછળ હું ધાબે. એના દાંત કાઢો છો, વાત સાંભળવાનો જવાય. હું ફ્લેટમાં રહું છું, અમારા જે અગાસી છે ને એની દિવાલ ઉપર ચંદન ઘો ચોંટે એમ જીવના જોખમે હું ચોંટી ગયો. પણ મેં નક્કી કર્યું તો વાત તો આજ સાંભળવી જ છે. બરોબર 10 વાગ્યા પહેલા લુખેશ ની રિંગ આવી. અને શું વાત કરી તમને સંભળાવું. બોલ ને બકા. ના તું બોલ ને, એવું નહીં કર ને, આમ શું કરે, જલ્દી બોલ, પછી મમ્મી આવી જશે. બોલ ને બકુડી. 1.5 કલાક ઉભો રહ્યો, બકા બકા સિવાય કઈ નો હમણાં. મેં કીધા યુનિનોર ને વિડીયો કોલ ની સ્કીમો આ લોકો જ બંધ કરાવશે. ઓય તારો બકો. આ શરૂઆતમાં થાય આવું બધું બકા બકા, બાકી પાણી ને 10 વરા થાય ને 2 છોકરા થાય
પછી ફોન કરે કેવી રીતે વાત કરે એ સંભળાવું. હા, 10 વર્ષ લગ્નના 10 વર્ષ, 2 છોકરા, પછી ઘરેથી ફોન. એટલે મોબાઈલમાં હોમ લખ્યું હોય, HOME, એટલે રિંગ વાગે ને ટીણીન ટીણીન, એટલે હોમ આમ નામ થાય. એટલે હોમ જોવે ને મોઢું બગાડે, પણ હોમ મિનિસ્ટર નો હોય એટલે લેવો તો પડે, એના બાપને છૂટકો નથી. ફોન ઉપાડે ને કેવી રીતે વાત કરે એ તમને કહું. હા બોલ, હા તે બોલ ને, અરે બધું સંભળાય. અરે તું બેરી છું કે હું બેરો છું? કેટલી વખત તને કીધું ઓફિસે ફોન નહીં કરવાનો? ટૂંકી અને મુદ્દાસર વાતો થાય, અને એમાં પાછી રિંગ વાગે તરત ફોન ઉપાડે. બોલ બોલ ડાર્લિંગ, એ કે હમણાં ગાળું દેતા તને હતા ડાર્લિંગ, એ કે તને લાગી ગયો? આ તો કાલે સમજાય ઠેઠ. એટલે ભાઈ પાછળથી કહે છે કે વાહ અનુભવ, એટલે અમને અનુભવ છે ને અમે કહી દઈએ છીએ ને તમે કહેતા નથી. આમ લાંબો કઈ ફરક નથી એમ, બાકી ઘેર ઘેર માટીના ચૂલા. હા, અને એ તો બંગડીયુના ગોબાજીને વાગ્યા હોય ને ખબર હોય. હા, બંગડીયુના ગોબાજીને વાગ્યા હોય ને ખબર હોય, કારણ કે આ બેનો કેટલા હોશિયાર છે. 5000ની હાડી લાવે, 5 વરા ઓઢે, પછી કરે ગોદડું, એ આપણને ઓઢાડે. અને આ મરદ મુશાળા હાડીઓના ગોદડા ઓઢીને હોતા હોય, કેવા ભૂંડા લાગે. કર્યા આપણા લેંઘાના ગોદડા કર્યા કોઈ દી? આપણા લેંઘા તો પોતા મારવામાં જ કાયમ આવે. આ રૂમમાં જોયેલા રૂમમાં, આ રૂમમાં જોયેલા રૂમ, રૂમે રૂમમાં લેંઘા રખડતા હોય. બોલો, લેંઘાની કોઈ વેલ્યુ ન રહેવા દે. પણ જુવાની મને ગમે બહુ. હા, મને અંતરથી વાલા. ચિકાર બસ ભરી હોય અને એમાં જો કોઈ છોકરી બસમાં ચડે કે કોઈ બેન બસમાં ચડે તો સીટ ઉપરથી ઊભો થાય, એ આવતા રહ્યો, આય આવતા રહ્યો, હું ઊભો રહીશ એમ કે. તું ઊભો રહેવા જ જઈને મોજ. બેને હોશિયાર હોય એની જગ્યાએ તો બેસી જાય, હાથમાં છોકરો હોય ને તરત કે લે મામાને ખોળાવ જતો રે. મામો હરખ પદુડી નો બોલો, કોકના છોકરા તેડતો હોય પાલલેના પડીકા લઈ દે કોકના. હા, પાછ કે બેન તમને ક્યાંક જોયા છે? હો, જોયા જ હોય ને, ભડના દીકરા તું જોવા આવ્યો હતો. હા, અને મેં ના પાડી તે દી તને. પણ જુવાનીએ તો જુવાનીએ, જુવાનીએ આવ્યા પછી જોવા જવાનો રિવાજ આવ્યો, પહેલા નહોતો. અહીંયા વડીલો બેઠા છે, એને પૂછો, બધાય બંધ બાજી રહીમાં છે. જેટલા વડીલો બેઠા છે એ બધા બંધ બાજી રહ્યા છે, તો એ ત્રણ ત્રણ એક્કા ખુલ્યા છે. આ જુવાનિયા જોઈ જોઈને રમે, તોય જોકર નીકળે. છ મહિના થાય તા કે મારે નહીં હાલે, હલાય હલાય તારા બાપ છૂટા છેડાના 7 લાખ માગે છે. અને વડીલો ને પૂછો બિચારા, સુવાગ રાતના દિવસે ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડે આ આપણું નસીબ. હા, તે ઘણા ને એકો બાદશાહ રાણી નીકળ્યા, ઘણા ને ગોલો રાણી રાજા નીકળ્યા, ઘણા અભાગ્યા ને દુડી તીડી ને પંજો નીકળ્યા, અમુક તો હાવ એવા અકર્મી હતા, જોકરા ખુલ્યા, 52 પત્તા બે જ હોય. પછી બદલાય નહીં, રેશન કાર્ડ જેવું નામ ઉમેરાય. વાહ, અનુભવી લાગો છે, મોજ મોજ. પણ વડીલો બિચારા કોઈ જોવા નહીં જતા, તોય 50-50 વર્ષ જિંદગીના એમને કાઢી નાખતા. બોલો, આપણે જોઈને કરીએ છીએ તોય 6 મહિના વાંધો પડે, વિચારો નથી મળતા એમ કે લે. અગાઉ બધું નહોતું જોયું, તે જોવા જાય ની સામે વાંધો નહીં, પાછા ઇન્ટરવ્યુ લે. બોલો, એ કે છોકરીને આપણે બે સવાલ પૂછવા પડે ને, આપણી જિંદગીનો સવાલ છે. હવે લુખેશ તારું મોઢું જો પેલા, તારે માંદી ઘેટીને કહાય વાળે ઉપાડ્યું હોય ને એમ ઉપાડ્યો હોય એને જોવા.
કેવા પાછા પ્રશ્નો પૂછે. હમણાં એક છોકરાએ જતા મેં છોકરીને પૂછ્યું, એ કે તને કયો હીરો ગમે? છોકરી કે બધાય ગમે, તું નથી ગમતો. લુખેશ હાલતો થાય. હમણાં એક છોકરો છોકરી જોવા ગયો ને, બે ચાર વાતો છોકરી સાથે કરી, પછી છેલ્લે છોકરીને કીધું, એ કે ધાર કે આપણા લગ્ન થાય તો તારા બાપની કાર આપવાની હેસિયત ખરી? છોકરી કે મારા બાપની તો એરોપ્લેન આપવાની હેસિયત છે, તારા બાપની એરપોર્ટ બનાવવાની ખરી? લુખેશ એ કે હાલી હું નીકળ્યું, હાલતું થા. પણ મજા આવે. એક કાકા હમણાં દવાખાને ગયા, તે ડોક્ટર કે શું થાય? કાકો કે એ તો તને ખબર હોય ને, લાવો એ કે રિપોર્ટ કરી લઈએ. ડોક્ટરે રિપોર્ટ કર્યા પછી કાકાને કીધું, એ કે કાકા તમને ડાયાબિટીસ છે. કાકો કે ડાયાબિટીસ કે ગાંડાબિટીસ માં મને ન ખબર પડે, મને સમજાય એવી ભાષામાં બોલ. એટલે ડોક્ટરે કીધું, એ કે કાકા તમને યુરિનમાં સુગર આવે છે. એ કે પાછો અંગ્રેજીમાં બોલ્યો, મેં તને કીધું ને મને સમજાય એવી ભાષામાં બોલ. એટલે ડોક્ટરે શુદ્ધ ગુજરાતીમાં કીધું કાકાને, એ કે કાકા તમને પેશાબમાં ખાંડ આવે છે. તે હામે બીજા બે કાકા બેઠા દી કે માળો ભાગશાળી કહેવાય. એ કે માળો ભાગશાળી કહેવાય, આપણે તો રેશન કાર્ડમાં નથી આવતી. કીધું કશું હાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. પણ જુવાની એની વાતો કરતો દા. હમણે તો ચિકાર બસ ભરેલી ને એમાં એક 70 વરાના માજી બસમાં ચડ્યા. 70 વરાના માજીને કોણ જગ્યા આપે? પણ ડ્રાઈવર બહુ દયાળુ હતો. ડ્રાઈવરે એને સીટ નીચેથી ગાદી કાઢીને બોનેટ ઉપર મૂકી, માજીને ક્યાંય ગોઠવાઈ જાવ બોનેટ ઉપર. 70 વરાના માજી બોનેટ ઉપર બેઠા. આગલું સ્ટેશન આવ્યું, ત્યાંથી એક 22-24 વરાની જુવાન જોત દીકરી બસમાં ચડી, ત્યાં તો અંદરથી 22 આસ લાંબા થયા, એ આવતારીઓ. પણ ખાનદાન ઘરની દીકરી આખી બસમાં નજર કરી અને ખાલી એટલું જ બોલી, નહીં હું ઊભી રહીશ, મારે બેસવું નથી. તા માજી બોલ્યા, એ કે બટા બેહી જા બેહી જા, અમુક વરા પછી તાર બોનેટ ઉપર જ બેહવાનું છે. અત્યારે બેહવા દેશે તો બેહી જા ને મારી બૂની કે. હા શું શું છોકરો હેરાન કરે છે. હા છોકરા છે એ ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો એક જ છે ને. બાકી હમણાં વસ્તી ગણતરી વાળા મારા ગામમાં આવ્યા હતા, અમારા હૌશીડાને પૂછ્યું, એ કે તમારે કેટલા બાળકો? એ કે 11 છે સાહેબ, અમારે ગરીબ માણસ કેટલા હોય? તે વસ્તી ગણતરી વાળા બીજી બસમાં પાછા જતા રહ્યા, કે હાલો હાલો ગરીબ ને 11 છે, સુખીને કેટલા હોય છે? એક છે પણ દહ ને ભારે પડે. હા હમણાં હું તૈણે તરના મેળામાં ગયો ને, તે એક બેન બસમાં ચડ્યા હંગાતે 7-8 છોકરા, તે મેં બેનને સલાહ આપી, કોઈ નપાય નહીં પણ મેં આપી. મેં કીધું, બેન મેળાની મજા માણવી હોય ને તો અડધા છોકરા ઘરે રખાય. મન કે તું મને શું સલાહ દેતો હોય, અડધા ઘરે જ છે. હમણાં હું બસમાં જતો દેખ, કાકા બેઠા બેઠા આમનામ કરતા હતા, આંગળી સામે ધ્યાન દેજો. મેં કીધું, કાકા શું કરો છો? મને કે કરો કરો મજા આવે. અરે મેં કીધું, તમે કરો છો? હું મને કે કરો કરો મજા આવે. પાછળ ફરીને જોયું તો અડધી બસ આમ નામ કરતી, તે મેં ચાલુ કર્યું. પોણો કલાક સુધી આમ નામ કર્યા પછી મેં કાકાને કીધું, મેં કીધું, કાકા આંગળીનું અંગૂઠાનું ટેરવું બે મીંડા દુખવા મજા નથી આવતી. તઈ કાકો બોલ્યો, મને કે આલે લે, તને કહેવાનું જ રહી ગયું, નાકમાં આંગળી નાખી હતી. અરે મેં કીધું, તારી જાતનો ગોબરેસ. મને તો એમ થયું કે નાક ઉપર બે ઢીકા મારી લઉં. પણ મજા છે, આપણે બધા ગુજરાતીઓ, બધા ગુજરાતીઓ. પણ છોકરા અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, આપણા ભણાવજો, વિરોધી નથી. જમાનાથી કદમ મિલાવવા માટે અંગ્રેજી ભાષાની જરૂર છે, ચોક્કસ ભણાવજો, પણ ગુજરાતીને ભૂલાડીને નહીં. ગુજરાતી ભૂલાડી નહીં.
કારણ કે હું દરેક કાર્યક્રમ ની અંદર કહું છું કે અંગ્રેજી છે ને એ સાહેબ ડબ્બાનું દૂધ છે અને ગુજરાતી છે ને એ આપણી માનું દૂધ છે. ભલા માણસો, બાકી અંગ્રેજી ભાષા તો બહુ સારી, મને ગમે. લ્યો, મુંબઈના એરપોર્ટ ઉપર જાજો, સૂચના આવતી હોય સાંભળવાની બહુ મજા આવે. એક બેન બોલતા હોય, આપણે બેન જ કહેવાય ને, એક બેન સૂચના આપતા હોય સાંભળવાની બહુ મજા આવે. કેવી સૂચના આવે ખબર? આ છેલ્લો જોક છે. Attention please, flight number 00474, Jet Airways, Bombay to Hong Kong, 9:30 PM, right time now, attention please, thank you. Thank you કેમ તા આપણને એમ થાય ગાલે કોક ચુમટી બોલે? Thank you. આવી સૂચના એરપોર્ટ ઉપર આવે શું કામ? કારણ કે અહીંયા સારા સારા માણસો આવે. પછી તમે રેલવે સ્ટેશન ઉપર આવો, વાહ, કમલેશભાઈ માટે તાળી પાડો એક. પેચાંદે પછી તમે રેલવે સ્ટેશન ઉપર આવો એટલે અહીંયા ભાષા ફરી જાય. રેલવે સ્ટેશન ઉપર કેવી સૂચના આવે એ તમને સંભળાવું. કૃપયા યાત્રીગણ ધ્યાન દે, ગાડી સંખ્યા 91047 સોમનાથ છે જબલપુર જાને વાલી, સોમનાથ જબલપુર એક્સપ્રેસ અપને નિર્ધારિત સમય સે 3 ઘંટા દેરી સે ચલ રહી હૈ, દુવિધા કે લીએ હમે ખેદ હૈ, કૃપયા ધ્યાન દે. હવે ગાડી 3 કલાક લેટ હોય એમાં એમને ધ્યાન દેવાનું કે આપણે ધ્યાન દેવાનું? મારી બાજુમાં એક કાઠિયાવાડી કાકા બેઠા હતા, મન કે ગગી હું દેવાનું કે છે કાઠિયાવાડમાં અમારી દીકરીને ગગી કે. મેં કીધું તારું બાપ ધ્યાન દેવાનું કે છે? હા ધ્યાન દે ને કે ગાડી જતી રહેશે. આ જ સૂચના તમે બસ સ્ટેન્ડમાં આવી જાઓ એટલે એ સાંભળવાની મજા આવે. એક તો સાહેબ આમ બેઠા હોય, હાથમાં બીડી ચાલુ હોય, બોરસદ કઠાણા વાયા ડાલી ચોકડી બસ નંબર 56-58. ઓય 56-74 વચ્ચે થી હટાવો જોઈએ. જો ડાકોર વાળી ઉભી જ પાછળ. પાણીની પરબ વાળા મનુભાઈ પાણીની પરબ ઉપર હાજર થાય. વરસાદ કઢાણા પ્લેટફોર્મ નંબર 9 ઉપર આવશે તો ઉપડશે. એ તો આવે તો જ ઉપડે ને ભાઈ. પણ આ જ સૂચના તમે સૌરાષ્ટ્ર ની અંદર આવી જાવ, એમાં અમરેલી જેવો ડેપો હોય અને અહીંયા સૂચના આવતી હોય તો કેવી રીતે આવે એ સંભળાવું તમને. અમરેલી ડેપો પ્યોર સોરઠી ભાષા. અમરેલી સૂચના દેતો હોય એમાં એક જણો દોડતો દોડતો આવે, સાહેબ આ બસ ધારી જશે ધારી. એટલે સાહેબ તરત કે એ તો ડ્રાઈવર ઉપર આધાર છે, પીધો ન હોય તો ધારી જાય ને કોણ ધારી જાય. વાહ, બસની અંદર કંડક્ટર સુઈ જાય, બસની અંદર કંડક્ટર સુઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે, પણ જો ડ્રાઈવર સુઈ જાય હમણાં અમે 3-4 ભાઈબંધો શ્રીનાથજી જતા હતા, એમાં મારો એક ભાઈબંધ બોલ્યો મને કે હે કે હું અરે મન કે ડ્રાઈવર જાગે છે. મેં કી તાર બાપી જાગે છે એટલે આપણે હુતાય છે. આને કે આપણને ખાળી એમનો નાખ્યા હોય. પણ મજાની વાત છે. છેલ્લો એક જોક મારે કહેવો છે. હમણાં એક ભાઈએ મને ચડાવ્યો, મન કે મોટા કલાકાર થવું છે. મેં કીધું હ, મન કે તો ગિરનાર જાઓ નાગા બાવાના દર્શન કરો,
નાગા બાવા આશીર્વાદ આપે મોટા કલાકાર થઈ જવાય. મેં જૂનાગઢની ટિકિટ કપાવી, હજુ તો દામોદર કુંડ પાસે પહોંચ્યો ત્યાં જ એક નાગા બાવા મળી ગયા. લાકડી પડે એમ પગમાં પડી ગયો. મેં કીધું બાપજી આશીર્વાદ આપો. બાપજીએ ઊભો કરીને એક ફડાકો માર્યો મને. મેં કીધું બાપજી આશીર્વાદ માંગ્યા છે, ફડાકો નહીં. મન કે તું સમજસી હું નથી, મન કે તું સમજસી હું નથી. મેં કીધું તો, મન કે હું તો દામોદર કુંડમાં નાવા પડ્યો તો લુગડા કોક લઈ ગયું છે. મેં કીધું આ રખિયા તો ચોપડી, તમે રાખ ચોપડીને ફરો છો, મન કે કોઈ મારે નહીં એટલે. પણ મિત્રો છેલ્લે એટલું કહીશ કે રંજો ગમકી બંધ દુકાન રહે, રંજો ગમકી બંધ દુકાન રહે, હર ચહેરે પે મુસ્કાન રહે. રંજો ગમકી બંધ દુકાન રહે, હર ચહેરે પે મુસ્કાન રહે. હમ રહે યા ના રહે, લેકિન હસતા સારા હિન્દુસ્તાન રહે, હસતા સારા હિન્દુસ્તાન રહે, હસતા સારા હિન્દુસ્તાન રહે, હસતા સારા હિન્દુસ્તાન રહે. જેને સાંભળવા એ જિંદગીનો લાહો ગણાય, અને જેને સાંભળવા માટે આપ આતુર છો એવું ગુજરાતનું એક ગર્વનું નામ એટલે ભાઈશ્રી કમલેશભાઈ બારોટને ફરી એક વખત આપણે વિનંતી કરીએ, જોરદાર તાળીઓ સાથે જેટલા છો એટલા જોરદાર તાળી સાથે આપણે વધાવી લઈએ ભાઈશ્રી કમલેશભાઈ બારોટ.